આ સંદર્ભે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા કિંજલ મિશ્રા ગાંધીનગરથી. કિંજલ, જે રીતે ગૃહ રાજ્ય પ્રધાન બન્યા તે જ વખતે ડ્રગ્સનું જે નેટવર્ક તોડવાની હર્ષ સંઘવીએ વાત કરી હતી અને છેલ્લા 5 દિવસની વાત કરીએ 950 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે, એટલે કે જે આ કાર્યવાહી છે તેની આ શરૂઆત થઈ છે તેમ માની શકાશે? જી બિલકુલ નરેન્દ્રસિંહ, છેલ્લા 2 મહિનાથી જો ગૃહ વિભાગની મહત્વની કામગીરીઓની વાત કરવામાં આવે તો તેમાં એક મહત્વની કામગીરી હતી આ ડ્રગ્સની જે ચેન છે તે ચેન તોડવાની. જે પ્રકારના ઇનપુટ મળ્યા હતા તેમાં 2 પ્રકારે કામગીરી થવી એ ખૂબ જ કરવી એ ખૂબ જરૂરી હતી. પહેલો એક જો દરિયાઈ પટ્ટો હતો, સૌથી વધારે જે ડ્રગ્સની આયાત નિકાસ છે તે દરિયાઈ પટ્ટા પરથી નો કરવામાં આવી રહી છે, તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો એ દરિયાઈ પટ્ટા ઉપરથી જે ડ્રગ્સનું રેકેટ છે તે પકડવું, તેની સાથે સ્થાનિક વિસ્તારો એટલે કે જે લોકલ એરિયાઝ છે ત્યાં જે ડ્રગ્સની જે બીજી પેદાશો છે કે અફીણ છે, ગાંજો છે, ચરસ છે તે પ્રકારની મળી રહી છે. ગત સપ્તાહની જો વાત કરવામાં આવે તો ગત સપ્તાહમાં જ 70 થી વધારે કેસો ડ્રગ્સમાં કરવામાં આવ્યા હતા અને 83 થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અધધ કહી શકાય એટલું જે આ કેફી પદાર્થો હતા તેને જથ્થો હતો તે બરાબર કરવામાં આવ્યો હતો. મુદ્દા માલની દ્રષ્ટિની જો વાત કરવામાં આવે તો 46,98,000 ની આસપાસનો જે મુદ્દા માલ હતો તે પકડાયો હતો. એટલે કહી શકાય કે એક પ્રકારની જે સર્જિકલ સ્ટ્રાઇક છે તે ગુજરાતમાં ગૃહ વિભાગ અને ગૃહ વિભાગના કારણે જે પોલીસ દ્વારા એક કરવામાં આવી રહી છે. સૌથી મહત્વનો મુદ્દો આમાં એ છે કે પોલિસી રિવાઈવ કરવામાં આવી છે, એનડીપીએસની જે પોલિસી રિવાઈવ કરવામાં આવી છે. ત્યારબાદ કેટલાક જે ઇન્ટરનલ સોર્સ છે અથવા તો જે પોલીસના કેટલાક મહત્વપૂર્ણ જે કડીઓ કહી શકાય તેમને પણ આ બાબતે વેગ મળ્યું છે અને તેના કારણે જે ડ્રગ્સ છે તો ડ્રગ્સનું સતત જે રેકેટ છે તે રેકેટ પકડાઈ રહ્યું છે. અને આજની જો વાત કરવામાં આવે તો આજે પણ જે ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપાયો છે તે 500 કરોડની તેની અંદાજિત એક કિંમત છે. એટલે કહી શકાય કે ગૃહ વિભાગ દ્વારા એક જ 3 પ્રોજેક્ટ મહત્વના હાથમાં લેવામાં આવ્યા છે. એમાં પહેલો પ્રોજેક્ટ છે ગુજરાતને ખાસ કરીને યુવાઓને જે આ ડ્રગ્સ છે ડ્રગ્સને બધીથી એક મુક્ત કરવું, તો એની માટેનો જે એક પ્રયાસ છે તે સતત થઈ રહ્યો છે. અને સૌથી મહત્વની વાત એ છે કે એટીએસ દ્વારા તો સર્ચ ઓપરેશન થતા હોય છે, મોટા ઓપરેશન થતા હોય છે, પરંતુ જે રીતે દ્વારકામાં જોવા મળ્યું કે સ્થાનિક પોલીસે એકલા હાથે આ આખું જે ઓપરેશન હતું તે પાર પાડ્યું, મોરબીની અંદર એટીએસ આખું સર્ચ ઓપરેશન પાર પાડ્યું, એટલે કહી શકાય કે ક્યાંક પોલીસ પણ એક યુનાઇટેડ થઈ અને આ ડ્રગ્સની સામેની જે ફાઇટ છે જે ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં કંધેથી કંધો મેળવી રહ્યા છે. આભાર કિંજલ, જાણકારી બદલ. તો છેલ્લા 5 દિવસમાં 950 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે અને વધુ આ અંગેની માહિતી ડીજીપી દ્વારા આજે આપવામાં આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં જે રીતે ડ્રગ્સનું નેટવર્ક છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે તેને તોડવાના પ્રયાસ રૂપે આ પહેલી સફળતા છેલ્લા 5 દિવસમાં રાજ્ય સરકારને ગૃહ વિભાગને મળી હોય તેમ લાગી રહ્યું છે. ડ્રગ્સ સામે અત્યારે ગૃહ વિભાગ હલ્લાબોલ કરી રહ્યું છે અને ડ્રગ્સના જે પેડલરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, તેની સામે સકંજો તેજ કર્યો છે. આજે મોરબીના જિંજુડા ગામેથી સંતાડવામાં આવેલું 600 કિલો હિરોઈન ઝડપી પાડવામાં આવ્યું. તો ગૃહ રાજ્ય પ્રધાન બન્યા તે સમયે હર્ષ સંઘવીએ ડ્રગ્સ મુદ્દે શું વાત કરી હતી તે પહેલા સાંભળીએ. ખાસ કરીને ગાંજો, અફીન, ચરસ, હેરોઇન, બ્રાઉન સુગર અને અન્ય સિન્થેટિક ડ્રગ્સો ટોટલ આટલા ઓછા દિવસમાં ગુજરાત પોલીસ દ્વારા 58 કેસો કરવામાં આવેલા છે, 90 થી વધારે આરોપીઓને પકડી પાડવામાં આવેલા છે અને હજી એના પેડલર્સ, એના જે લિંકિંગ બીજા આરોપીઓ છે તેની બી કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ટોટલ માત્ર 55 દિવસની અંદર 5,756 કિલો આ અલગ અલગ પ્રકારના ડ્રગ્સો પકડવામાં આવ્યા છે. તો આ 2-3 દિવસમાં ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા દેવભૂમિ દ્વારકાની વાત એ આપણે સૌ જાણીએ છીએ કે કદાચ આ દેશના ઇતિહાસમાં લોકલ પોલીસ દ્વારા એટલે કે માત્ર જિલ્લાની પોલીસ દ્વારા આટલું મોટું કન્સાઇનમેન્ટ પકડવું અને એ કન્સાઇનમેન્ટમાં એવા આરોપી કે જેને ભૂતકાળની અંદર બી અનેક ગુનાઓની અંદર એમની હિસ્ટ્રી હોય
એ પ્રકારનું આખું ષડયંત્ર આ રેકેટ પર્દાફાશ કરવું એ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલું છે અને છેલ્લા બે દિવસમાં એટલે કે 48 કલાકની અંદર જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બી આ જ પ્રકારે પેડલર પકડવામાં આવ્યા છે. પોલીસ વિભાગે આ કામગીરીને પાર પાડવા માટે માત્ર પેડલર પકડવા, માત્ર ડ્રગ્સ માટેની એડવર્ટાઇઝો કરવી, એનાથી બહાર રહીને મુદ્દાસર રીતે એક ડીજીના આગેવાનીમાં જે કોઈ બેઠકો મળેલી હતી તેમાં આ માટેની નીતિ બનાવવામાં આવી અને એ નીતિના માધ્યમથી ઇન્ફોર્મરની સંખ્યાઓ છેલ્લા અમુક જ દિવસની અંદર ખૂબ વધી છે અને એના કારણે બી આજે આ સફળતાઓ ગુજરાત પોલીસને અને ખાસ કરીને ગુજરાતને મળી રહી છે.